રાજકોટમાં હની ટ્રેપમાં ફસાવી ચાર મહિલા સહિત સાત ધાળપાડું ગેંગને ઝડપી પાડવામાં આવી છે રાજકોટ મેટોડામાંથી પોલીસે ચાર મહિલા સહિત સાત ધાળપાડુઓની ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય બે શખ્સો પોલીસ પકડથી દૂર છે મહત્વનું છે કે આ ધાળપાડું ગેંગ મહિલાઓ સાથે મિત્રતા કેળવી તેમની પાસેથી લૂંટ કરતા હતા પરંતુ સમગ્ર મામલે પોલીસને બાતમી મળી જતા ધાળપાંડું ગેંગ ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે ચાર મહિલા સહિત સાત લોકોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસે રહેલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો હાલ પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી કમલેશ ઉર્ફે પોપટ ચાવડાએ કાવતર ચિન્નત મનોજને લાલચ આપી દરવાજો ખોલ્યો અને ત્યારબાદ તેને ગેરની દવા પીવડાવી બેભાન કરી દીધો હતો જે બાદ બાકીના આરોપીઓ ઘાતક હથિયારો વડે હુમલો કરી ઘરમાં ઘૂસીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા જો કે સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે વોચ ગોઠવી હતી જે દરમિયાન આ તમામ આરોપીઓ ઝડપા ગયા હતા હાલ પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે એમાં ખાસ કરીને ઉલ્લેખ કરવાનો છે કે એક ગેન બેભાન કરવાની દવા પણ એમને પાસેથી મળી છે સાથે સાથે ધોકા પાઇપ છરી આ બધી વસ્તુઓ સાથે મળી છે એ લોકોનો ટાર્ગેટ એક વાગુદળ પાસે બાલાસરમાં મેલડી માતાની મંદિરની બાજુમાં એક પ્રોફેસરનું મકાન છે એ પ્રોફેસરનું ટાર્ગેટ હતું એ પોતે એકલા રહેતા છે રહે છે અને એમના અહીંયા ચારેક વર્ષ પહેલાં ભાવનગરના ઘણા બધા ગુનાઓમાં આવી ગયેલો એક આરોપી છે કમલેશ ઉર્ફે મુન્નો એ ત્યાં રહી ચૂકેલો છે ને એમને એની બાબતની બધી જ માહિતી હતી તે એમને મુખ્ય કાવતરાખોર તરીકે ત્યાંથી તમામ વસ્તુઓ તમામ સૂચનાઓ બહાર આપી અને અહીંયાની જે એક લોકલ ગેંગ હતી લોકલ ગેંગ સાથે મળી અને આ ધાડ પાડવાની તૈયારીમાં હતા એ લોકોની તૈયારી એવી હતી કે અગર બેભાન કરવાથી નહીં મેળ પડે તો પછી આ જે સાધનો છે એ સાધનોથી એમનું ઓર વધારે પડતું નુકસાન પહોંચાડીને એમના ઘરમાં જે કંઈ માલસામાન છે તમામની લૂંટ કરવાના ધાડ કરવાના ઇરાદાથી એ લોકો ત્યાં મળી આવેલા છે